નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચર નંબર 2ની અંદર ત્રિકોણમિતિના સ્વાધ્યાય 8.1ના દાખલાઓનો અભ્યાસ કર્યો છે અને એની તમે બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ પ્રિપેરેશન કરી હશે. ચાલો તો આજે હવે આપણે આ લેક્ચરની અંદર આગળ ત્યાંથી જે દાખલાઓ છે, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4, એ અત્યારે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 અને 4 છે એ ખૂબ જ અગત્યના છે અને એની ખાસ આપણે આ બે દાખલાઓની અંદર મેથડ એની શીખીએ જેથી પછી આગળના દાખલાઓ છે એ તમે સરળતાથી ગણી શકશો. એટલે આ બે દાખલાઓમાં ખાસ ધ્યાન આપજો. ચાલો અહીંયા દાખલા નંબર 3ની અંદર શું કીધું જુઓ. સાઇન એ છે એનો ગુણોત્તર આપણને આપ્યો છે 3/4. તો કોસ એ અને ટેન એ આ બંનેના ગુણોત્તરનું મૂલ્ય આપણે મેળવવાનું કીધું છે, એની ગણતરી કરવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ગુણોત્તર આપ્યો છે એના આધારે આપણે પ્રથમ આકૃતિ દોરશું અને ત્યારબાદ જે દાખલો છે એને આપણે વધારે સમજૂતી મેળવીએ. પ્રથમ આકૃતિ જોશું. જોજો તો અહીંયા કાટકોણ ત્રિકોણ એબીસી બનાવશું, એમાં એ થીટા તરીકે આપણને કયો ખૂણો આપેલો છે એ, એટલે એ અહીંયા મૂકીએ. એ બી અને સી આ ખૂણો છે એના સાપેક્ષમાં આપણે આ ગુણોત્તર આપેલો છે. સાઇન એ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો અહીંયા સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે અને આ કર્ણ છે. ખ્યાલ છે ને બધાને? કાટકોણ ત્રિકોણની 3 બાજુઓના આ ત્રિકોણમિતિના આધારે નામ આપ્યા છે. ચાલો આ ખૂણો થીટા તરીકે છે એ, તો સાઇન છે એના આધારે આપણે જો ગણતરી કરીએ હવે સાઇન એ, તો હકીકતમાં સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ વિદ્યાર્થી મિત્રો જુઓ જે કઈ છે? બીસી. અને કર્ણ તરીકે કઈ બાજુ છે? અહીંયા એસી. આવી રીતે આપણે લખી શકીએ. તો સાઇન નો ગુણોત્તર જે આપણે આપેલો છે એમાં બીસી ના છેદમાં એસી બરાબર આપણે શું લખી શકીએ? હવે ગુણોત્તર આપણને આપેલો છે આ 3 છે ને આ કેટલા છે? 4. 3/4 આવી રીતે લખી શકાય. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે સામેની બાજુના છેદમાં કર્ણ જે છે બીસી ના છેદમાં એસી મૂક્યું છે. હવે આ બે બાજુના માપ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી બાજુ નથી. તો સૌપ્રથમ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રીજી બાજુ મેળવીએ. જે આપણે આગળના દાખલાઓ જે ગણી ગયા હતા બે, એની અંદર તમને અલગ અલગ બાજુ એ બી ને બીસી ને એમ અલગ અલગ બાજુના માપ આપ્યા હતા ચોખ્ખા, અને એના આધારે આપણે ત્રીજી બાજુ મેળવતા હતા. અહીંયા જો ગુણોત્તર સ્વરૂપે બે બાજુ આપી છે અને ત્રીજી બાજુ આપણે મેળવવાની છે. તો આ ગુણોત્તર સ્વરૂપે જ્યારે આપેલી હોય એટલે ત્યારે શું કરવાનું? એના બરાબર કે ધારશું, કોઈ વાસ્તવિક સંખ્યા. શું ધારશું? કે, જ્યાં કે ગ્રેટર ધેન 0. આ જે વાસ્તવિક સંખ્યા છે એની કિંમત 0 કરતાં મોટી હશે. તો હવે અહીંયા આપણે આ નામ લખી શકીએ. જોજો આનું એકાંતર પ્રમાણ આપણે લઈએ તો બીસી ના છેદમાં 3, થોડુંક લાંબુ લખીએ પ્રથમ છે એટલે, બરાબર એસી ના છેદમાં 4. આવી રીતે જે અહીંયા સામસામે સંખ્યા હોય ને, બીસી બરાબર બીસી ના છેદમાં 3 બરાબર એસી ના છેદમાં 4 બરાબર કે. તો હવે આ કે ની સાથે આ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય આવી રીતે, તો બીસી બરાબર 3×કે બનશે, આની સાથે ગુણાકાર થાય તો બીસી બરાબર 3K અને એસી બરાબર 4K. તો વિદ્યાર્થી મિત્રો, આ બે બાજુ આપણને કે સ્વરૂપે મળી. હવે ત્રીજી બાજુ છે એ પણ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ જ ગણવાની છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે મેળવીએ ત્રીજી બાજુ. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીં પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે સૂત્ર મૂકીએ તો કયું બનશે? કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર.
ચાલો એસી બરાબર કેટલા આપ્યા છે? ચાર. કે નો વર્ગ. એ બી બરાબર કેટલા આપ્યા છે? મેળવવાના છે. અને બી સી બરાબર કેટલા આપ્યા છે? થ્રી કે. અહીં આપણે લખ્યા છે, આ કે સ્વરૂપે છે, ગુણોત્તર છે ને હંમેશા કે સ્વરૂપે હશે. ચાલો હવે ચારનો વર્ગ સોળ અને કેનો પણ વર્ગ એ બી વર્ગ અને ત્રણનો વર્ગ નવ કેનો પણ વર્ગ એ બીને કરતાં બનાવીએ સમીકરણનો, તો સોળ કે સ્ક્વેર માઇનસ નવ કે સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? સાત કે સ્ક્વેર. તો એ બી સ્ક્વેર બરાબર સાત કે સ્ક્વેર છે, તો એ બી બરાબર આપણે એનું વર્ગમૂળ જોઈએ, તો આનું વર્ગમૂળ કેટલું થઈ જાય? વર્ગમૂળમાં સાત અને કેના કે. તો આ આપણને શું મળ્યું છે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી બાજુ એની મળી છે. ખાસ જોજો. ચાલો હવે આપણે શું કરશું? એ બી આપણને મળી ગયા કે સ્વરૂપે, તો હવે આપણે કોસ એ અને ટેન એની કિંમત મેળવવાની કીધી છે. તો પ્રથમ આપણે શું મેળવી લઈએ? કોસ એ. તો વિદ્યાર્થી મિત્રો કોસ થીટાનું સૂત્ર બધાને ખ્યાલ હશે. કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો તમે જોઈ શકો પાસેની બાજુ કઈ છે? એ બી. અને કર્ણ કયો છે? એસી. તો તેથી એ બી બરાબર વર્ગમૂળમાં સાત કે અને એસી બરાબર કેટલા છે? ફોર કે. કે ભાગાકારમાં છે એટલે ઉડી જશે. તો શું વધ્યું છે અહીંયા? વર્ગમૂળમાં સાત ના છેદમાં ચાર. ખ્યાલ આવ્યો? તો કોસ એની ગણતરી આપણે કઈ રીતે, એનું મૂલ્ય શું મળ્યું? વર્ગમૂળમાં સાતના છેદમાં ચાર. અને એવી રીતે અમે ટેન એ, તો ટેન થીટાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે તમને, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એની સાપેક્ષમાં જોજો. તો બીસી ના છેદમાં એ બી. તો બીસી બરાબર કેટલા છે? થ્રી કે. અને એ બી બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ફોર કે. સોરી, એ બી બરાબર આપણે મેળવવા છે કેટલા છે? વર્ગમૂળમાં સાત કે. ચાલો કે ઉડશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? ત્રણના છેદમાં વર્ગમૂળમાં સાત. તો આ બે ગુણોત્તર જે આપણે મેળવવાના કીધા હતા એ બે ગુણોત્તરની કિંમત આપણને મળી છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો શું કરવાનું? જ્યારે આવી રીતે ગુણોત્તર સ્વરૂપે આપેલું હોય ત્યારે આકૃતિ દોરી, જે ખૂણાની સાપેક્ષમાં માપ આપ્યો હોય મૂકી, ત્રીજી બાજુ આપણે કે સ્વરૂપે ધારશું અહીંયા, અને ત્રીજી બાજુ પાયથાગોરસના પ્રમેય મુજબ મળશે, અને ત્યારબાદ જે ગુણોત્તર મેળવવાના કીધા હોય એ ગુણોત્તરની આપણે કિંમત મેળવશું. ઓકે, ખાસ તૈયારી કરજો બધા વિદ્યાર્થી. ચાલો એના પછીનો દાખલો આના જેવો જ છે. જુઓ, પંદર કોટ એ બરાબર આઠ હોય તો સાઇન એ અને સેક એની આપણે કિંમત મેળવવાની છે, એનો ગુણોત્તરનું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જુઓ, સાઇન એ બરાબર ત્રણના છેદમાં ચાર હતા, અહીંયા આગળ જુઓ કોટની આગળ સંખ્યા લેખી છે, અહીંયા આગળ કાંઈ નહોતું. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો, અહીંયા ગુણાકારમાં છે અને બરાબરની સામે મોકલી દો એટલે ક્યાં જશે? ભાગાકારમાં. તો કોટ એ બરાબર શું થશે? આઠના છેદમાં પંદર. હવે જુઓ આના જેવું જ બની ગયું પ્રથમ પદ. તો આ જ નિયમને આધારે, એ જ રીતના આધારે આપણે દાખલો ગણીએ. તો એના માટે પ્રથમ આકૃતિ દોરશું આપણે. એમાં એ છે એ થીટા તરીકે આપેલો છે એટલે એ ખૂણો અહીંયા મૂકીએ. જો કોટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સૂત્ર એનું ગુજરાતીમાં તમને શીખવેડ્યું છે. કયું સૂત્ર છે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો કોટ થીટા છે, થીટા તરીકે એ ખૂણો અહીંયા આપ્યો છે. તો કોટ એ બરાબર પાસેની બાજુ, આ સામેની બાજુ અને આ કર્ણ, આવી રીતે બને. તો પાસેની બાજુ છે એ આઠ કે અને સામેની બાજુ છે એ પંદર કે થશે. આમ કોટ બરાબર શું લખી શકીએ? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, આવલી લખી શકીએ આપણે. ચાલો, તો તેથી એ બીના છેદમાં બી સી બરાબર આઠના છેદમાં પંદર બરાબર કે, ધારતા અથવા લેતા જે લખો. ચાલો ન લખો ને ડાયરેક્ટ તમે આઠ અને પંદર રહેવા દો, કે લખવું ફરજિયાત નથી, લખશો તો વધારે સારું. બાકી તમે એ બી બરાબર આઠ અને બી સી બરાબર પંદર એમ પણ ડાયરેક્ટ લખી શકો. ઓકે, ચાલો એ બી બરાબર આઠ કે અને બી સી બરાબર પંદર કે.
AB બરાબર અંશમાં જે હોય AB બરાબર અંશ છે એને K સાથે ગુણી નાખવાનો BC બરાબર જે અહીંયા હોય છેદમાં એ K વડે ગુણ નાખવાનો ચાલો પાયથાગોરસના પ્રમેય મુજબ વિદ્યાર્થી પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે એની ગણતરી કરીએ તો કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AC વર્ગ બરાબર AB વર્ગ પ્લસ BC વર્ગ તો તમે જોઈ શકો આપણે કર્ણનું માપ મેળવવાનું છે AB બરાબર 8 કે આપ્યા છે સોરી 15 કે આપ્યા છે પ્લસ BC બરાબર 8 કે આપ્યા છે ચાલો અમે જોજો અહીંયા 15 નો વર્ગ 225 કે નો વર્ગ અને 8 નો વર્ગ 64 કે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 225 માં 64 ઉમેરીએ 5 ને 4 9 2 + 6 એટલે 8 અને 2 ના 2 289 કે તો AC બરાબર એનો વર્ગમૂળ કાઢો તો કોનો વર્ગ 289 છે 17 નો તો AC બરાબર કેટલા મળે આપણને 17 કે ખ્યાલ આવ્યો ત્રીજી બાજુ મળી ગયા પછી હવે આપણે જે મેળવવાનું કીધું છે એની ગણતરી કરો પ્રથમ શું મેળવવાનું કીધું છે sin a તો sin નો ગુણોત્તર છે શું મળે આપણને સામેની બાજુ છેદમાં કર્ણ ખ્યાલ છે બધાને ચાલો તો sin a એટલે સામેની બાજુ BC અને કર્ણ એટલે AC આકૃતિમાં જોઈ શકો તમે BC બરાબર કેટલા આપ્યા છે 15 k અને AC બરાબર કેટલા આપ્યા છે 17 k k k ઉડશે તો કેટલા વધશે 15 ના છેદમાં 17 ખ્યાલ આવે છે બધાને અને એના પછી ગુણોત્તર છે sec a તો sec એટલે શું થાય કોનું વ્યસ્ત કરવાથી sec થીટા મળે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે બધાને cos નું વ્યસ્ત કરવાથી શું મળે sec તો cos નું સૂત્ર કયું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો એનું વ્યસ્ત કરી નાખો કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે AC ના છેદમાં AB ઓકે ચાલો તો AC છે એનું માપ કેટલું આપ્યું છે આપણને 17 કે અને AB નું માપ કેટલું આપ્યું છે 8 કે ઉડશે અહીંયા તો 17 ના છેદમાં 8 ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સરળ દાખલાઓ છે જેની તમે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે દાખલા નંબર 5 અને 6 છે 8.1માં એ ખૂબ જ સરળ છે આગળના દાખલા જોઈ એના જેવા એને તમે હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરજો ખાસ તૈયારી કરજો ત્યારબાદ મોસ્ટ આઈએમપી દાખલો 7મો જે છે 8મો એના જેવો છે તમારે હોમવર્કમાં કરવાનું છે 7મો જે અગત્યનો છે આપણે ગણીએ ચાલો જોજો ખાસ કોટ થીટા આપણને ગુણોત્તર આપેલ છે કોટનો 7ના છેદમાં 8 તો બે આપણે અહીંયા પરિણામ છે એની કિંમત આપણે મેળવવાનું છે એની ગણતરી કરવાની છે તો પ્રથમ આપણે કોડ જે આપેલો છે એના આધારે આકૃતિ દોરીએ અને ખૂટતી એક બાજુ મેળવીએ અહીં બે બાજુ આપણને આપેલી છે ગુણોત્તર છે એ હંમેશા બે બાજુઓ દર્શાવે છે એનું મૂલ્ય દર્શાવે બે બાજુઓ તો ત્રીજી બાજુ મેળવીએ અને ત્યારબાદ જે અહીંયા મેળવવાનું કીધું છે જુઓ અંશમાં સાઇન છે બે જગ્યાએ છેદમાં કોસ છે અને બીજા સમીકરણમાં કોડ છે આ ત્રણ ગુણોત્તરના મૂલ્ય મેળવીએ અને પછી એનું સાદુરૂપ આપશો ચાલો જોજો ખાસ તો આકૃતિની અંદર અહીંયા તો આપણે કોઈ પણ ખૂણો કાટખૂણો લઈ શકીએ અને કોઈ પણ ખૂણાને થીટા તરીકે લઈ શકીએ તો આકૃતિની અંદર ખૂણો સી છે એ થીટા છે અને ખૂણો બી છે એ 90 અંશનો છે ત્રિકોણ એ બી સી માં બી કાટખૂણો છે અને સી છે એને આપણે થીટા તરીકે લીધો છે અહીંયા ચાલો તો હવે જે ગુણોત્તર આપેલો છે કોટ થીટા બરાબર 7ના છેદમાં 8 તો તેથી કોટ થીટા એટલે શું થાય સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે બીસી ના છેદમાં એબી બરાબર 7ના છેદમાં 8 બરાબર કે લેતા ખ્યાલ છે ને બધાને આગળ જોઈ ગયા એ પ્રમાણે ચાલો તો તેથી બીસી બરાબર 7 કે અને એબી બરાબર 8 કે થશે ચાલો હવે બે બાજુ આપણે કે સ્વરૂપે મળી
હવે ત્યારબાદ ત્રીજી બાજુ મેળવવા માટે કોનો ઉપયોગ કરવો પડે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો, કર્ણના વર્ગ બરાબર એસી વર્ગ બરાબર એ બી વર્ગ પ્લસ બી સી વર્ગ, ખ્યાલ છે ને બધાના સૂત્ર. ચાલો, કર્ણ આપણે મેળવવાનો છે એસી નું માપ. એ બી બરાબર કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા 8 કે. બી સી બરાબર કેટલા આપ્યા છે? 7 કે. ઓકે, સમજાય છે બધાને? ચાલો, 8 નો વર્ગ કેટલો થશે? 64, અને કે નો પણ વર્ગ. 7 નો વર્ગ 49, અને કે નો પણ વર્ગ. બંનેનો સરવાળો કરો, 4 ને 9 13 નો ત્રગડો વધી 1 5, 5 ને 6 11 113, અને કે નો વર્ગ. આપણે એસી નો વર્ગ મેળવો, આપણે એસી જોઈએ તો બે ના વર્ગમૂળ નીકળી જાય. એસી નો વર્ગ હોય તો વર્ગમૂળ એસી થાય. 113 નો વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 113, અને કે નો વર્ગ છે એટલે એનું વર્ગમૂળ કે. તો આપણને ત્રીજી બાજુનું માપ મળી ગયું, વર્ગમૂળમાં 113 એને ગુણ્યા કે. ચાલો, ત્રીજી બાજુ મળી. હવે આપણે અહીંયા જુઓ કયા કયા ગુણોત્તરની જરૂર છે. સાઈન, ત્યારબાદ કોસ અને કોટ, આ ત્રણ ગુણોત્તરની જરૂર છે. તો પ્રથમ એ ગુણોત્તરો મેળવી લઈએ. ચાલો, પહેલો ગુણોત્તર જોઈએ, સાઈન થીટા. તો સાઈન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, એ બી ના છેદમાં એસી. તો એ બી નું માપ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 8 કે. અને એસી નું માપ આપણે મેળવ્યું વર્ગમૂળમાં 113 કે. કે ઉડશે એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. ત્યારબાદ કોસ થીટા મેળવી લઈએ. કોસ થીટા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે પાસેની બાજુ કઈ છે? બીસી. બીસી નું માપ કેટલું આપ્યું છે? 7 કે. કર્ણ છે વર્ગમૂળમાં 113 કે ઉડશે અહીંયાથી, તો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113, ખ્યાલ આવ્યો બધાને? અને ત્યારબાદ હજી ત્રીજો ગુણોત્તર મેળવી લઈએ, કોટ, જેથી કરીને આપણે ત્યાં ન મેળવવો પડે દાખલામાં. કોટ થીટા એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, બીસી ના છેદમાં એ બી. તો બીસી નું માપ કેટલું આપ્યું છે? 7 કે. અને એ બી નું માપ કેટલું આપ્યું છે? 8 કે ઉડશે એટલે 7 ના છેદમાં 8. અથવા કોટ સીધો આપેલો છે, આપણને મેળવો ન હોય તો પણ ચાલે. આ આપણે આપેલો છે, રકમમાં છે, એનો વર્ગ સીધો કરવાનો છે. ખ્યાલ ન રહ્યો એટલે આપણે ગણી નાખો. ચાલો, ત્યારબાદ એમાં પહેલું સમીકરણ છે એ મેળવીએ. અંશની અંદર 1 માઇનસ સાઈન થીટા એને ગુણ્યા 1 પ્લસ સાઈન થીટા, છેદમાં કૌંસમાં 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા. ચાલો, અહીંયા પ્લસ કરો તો અહીંયા માઇનસ, એ ચાલે, રકમમાં એવી રીતે છે. ચાલો, હું જોજો, અંશની અંદર બે કૌંસ છે, બંને કૌંસ ગુણાકારમાં છે, પણ બંનેના પ્રથમ અને દ્વિતીય પદ સમાન છે, એકમાં પ્લસ અને એકમાં માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો, 8મા ધોરણથી તમે શીખતા હો છો, કેટલામું નિત્યસમ કહેવાય એ ત્રીજું, 1 માઇનસ સાઈન થીટા ગુણ્યા 1 પ્લસ સાઈન થીટા, એકમાં માઇનસ એકમાં પ્લસ, તો બંનેના વર્ગ વચ્ચે માઇનસની નિશાની, ખ્યાલ છે બધાને? ચાલો, તો 1 એકનો વર્ગ 1 અને સાઈનનો પણ વર્ગ, આવી રીતે લખી શકાય. અને છેદમાં આપણી જ છે, એકવાર માઇનસ એકવાર પ્લસ, એટલે બેયના વર્ગ અને વચ્ચે માઇનસની નિશાની. એકનો વર્ગ 1 થાય એટલે વર્ગ નથી લખ્યો, એક સ્ટેપ ઓછું લખીએ. આવી રીતે લખી શકાય, કારણ નિત્યસમ 3. ઓકે, નિત્યસમ નથી લખતા, 3 મુજબ એમ. ચાલો, હવે આ જે સાઈન ગુણોત્તર છે જે આપણને આપેલો છે એ મૂકીએ અહીંયા. 1 માઇનસ સાઈન થીટાની જગ્યાએ શું મૂકવાનું છે? તો સાઈન થીટા બરાબર જુઓ જે કેટલા લખી શકાય? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ, છેદમાં 1 માઇનસ કોસ થીટાનો ગુણોત્તર કેટલો આપ્યો? 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, હવે અહીંયાથી લખીએ.
વન માઇનસ, હવે આ અપૂર્ણાંક છે એની બે ઘાત છે, તો અંશની ઘાત લાગે છેદની ઘાત લાગે, તો અંશમાં આઠ નો વર્ગ 64 થાય, છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળ ઉડે છે ખ્યાલ છે તમને, 100 વર્ગમૂળમાં 113 નો વર્ગ કરો તો વર્ગમૂળમાં 113 જ થાય, સોરી વર્ગ ખાલી 113 થાય, એવી રીતે અહીંયા છેદમાં વન માઇનસ 7 નો વર્ગ 49 અને વર્ગમૂળમાં 113 નો વર્ગ કરો તો કેટલા થાય 113. હવે અપૂર્ણાંક જોજો, ખાસ અહીં ઉતાવળ ન કરતા નિયમ પ્રમાણે શાંતિથી દાખલો ગણશો તો ભૂલ પડશે નહીં, બાકી ભૂલ પડશે. અંશમાં લસા લઈએ 113 એકુ 113 માઇનસ 64 ના છેદમાં 113 આખાના છેદમાં, અહીં પણ લસા લ્યો 113 એકુ 113 માઇનસ 49 ના છેદમાં 113, ખ્યાલ આવ્યો બધાને? ચાલો અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે, જુઓ લાભે ઉડશે, તો અંશમાં જુઓ 113 માઇનસ 64, 113 માંથી 64 બાદ કરી દેવાના છે, તો પેલા 100 માંથી 64 બાદ કરો તો કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 36, અને એમાં પાછા 13 ઉમેરી દો, 36 માં 13 ઉમેરો તો 49 થાય કે ન થાય? ખ્યાલ આવે બધાને? અને અહીંયા 113 માંથી 49 બાદ કરો તો પેલા 100 માંથી 49 બાદ કરી દો તો કેટલા વધ્યા? 49 51, અને પાછા એમાં ઉપરના 13 ઉમેરી દો, 51 માં 13 ઉમેરો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 64, ખ્યાલ આવ્યો બધાને? તો આ આપણું આજે પ્રથમ કિંમત મેળવવાની કીધી હતી એનું સાદુરૂપ કેટલું હોય? 49 ના છેદમાં 64. અને હવે આ બીજું, કોટ વર્ગ થીટા, વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કોટ છે એનો વર્ગ કરવાનો કીધો, તો કોટ વર્ગ થીટા એટલે કોટની કિંમત આપણે મૂકીએ રકમમાં જ આપી, કેટલી આપી? 7 ના છેદમાં 8 નો વર્ગ, તો 7 નો વર્ગ કેટલો થાય? 49, અને 8 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 64. એક જ સ્ટેપનો એ દાખલો છે, ખ્યાલ આવ્યો બધાને? આ એક્ઝામની અંદર આમાંથી બે ગુણના બે બે દાખલાઓ પૂછાય છે, એમાં આ સ્વાધ્યાય 8.1ની અંદરથી આ પૂછી શકાય અગત્યનો અને મોસ્ટ આઈએમપી સમ છે, એટલે ખાસ તમે આની તૈયારી કરજો, વારંવાર દાખલો 3-4 વાર ગણજો જેથી કરીને તમને આવડી જાય. અને આના જેવો જ દાખલો જે છે આના પછીનો, એમાં અહીંયા આ ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ લેજો, અને પછી આવી રીતે જે એમાં 10 વાળું કંઈક આપેલું છે સાદુરૂપ, બે સમીકરણો અથવા તો ડાબી બાજુ અને જમણી બાજુ વાળું કંઈક હશે, એની તમે ગણતરી કરજો, જે ખૂબ જ સરળ છે, અને એ દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછો અહીંયા ગણશું, અને ત્યારે તમે એમાં ક્યાં ભૂલ કરી છે એ તમે જોજો. આ લેક્ચરની અંદર બસ આટલું જ. થેન્ક યુ.